ડિટેલ લખી અને લખ્યા પછી લગભગ એ લખાઈ ગયા પછી એ ડિટેલ લખ્યા પછી શાસ્ત્રમાં કઈ લખવાનું હોય નહીં. તમે વડીલોએ તો ટપાલ લખી હોય ને, લખી છે કે નહીં? તમે ટપાલ લખો ને એમાં છેલ્લે લિપટીન લખી નાખો, પછી કઈ લખો? હે, નથી લખતા? તા કો કરીને લખો જ નહીં, તાજા કલમ. એટલે જે પત્ર વાંચે ને એને એના ઉપર ધ્યાન દેવાનું હોય, થોડુંક ધીમું કરજો. એવી રીતે અને એ જે છેલ્લે નોંધ લખાણી હોય ને, અગત્યની હોય, હોય ટૂંકી જ, એક જ લીટીની હોય પણ બહુ અગત્યની હોય. એવી રીતે આજે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક છે એ આખો ગ્રંથ પૂરો કરી દીધા પછી ભગવાનથી રહેવાનું નહીં, અને મહારાજે પોતાના ભક્તોને માટે જાણે સ્વયં હવે આ છેલ્લો શ્લોક એ પોતે ભગવાન તરીકે લખતા હોય એ રીતે લખે છે. નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા, અર્તિ એટલે દુઃખ. નિજાશ્રિતાનામ, પોતાના આશ્રિતોના બધા જ દુઃખોને હરનારા, સધર્મ ભક્તે રવનમ વિધાતા. આજે વાક્ય છે સધર્મ ભક્તે રવનમ વિધાતા, આનો અર્થ શું થાય? કોઈ કહેશો મને? વેલજીભાઈ તમે તો આ શ્લોક દિવસ બોલો છો, તો મંદિરે જાઓ ત્યારે બોલો છો? બોલતા જ નથી, ફોન રાખો મંદિરે, અત્યારે ખોલો, શું અર્થ થાય? તમે શું સમજવામાં? હે, એટલે ગુજરાતી બોલવાનું કહું છું. હા, તે મારી બાજુમાં ઉભા રહી છે, ટાણે ટાણે તો પકડાય જ જાય ને. મોટા ભાગે આપણે એમ સમજીએ છીએ કે આ શ્લોકમાં ભગવાને પોતાના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાનું નામ લખ્યું છે, પણ ના, અહીંયા એ અર્થમાં નથી. સધર્મ ભક્તે રવનમ વિધાતા, ધર્મ એ સહિત ભક્તિનું રક્ષણ કરવા માટે પધારેલા. બીજો અર્થ એવો પણ થાય કે ભક્તિ એ સહિત, ધર્મ એ સહિત ભક્તિનું પાલન કરનારા ભક્તો, એમની રક્ષા કરનારા. દાતા સુખાનામ, દાતા તો આપણને બધાને ખબર છે, દાતા સુખાનામ, સુખના દેનારા. મનસે ઇપ્સિતાનામ, મનસા ઇપ્સિતાનામ, ઇપ્સા એટલે ઈચ્છા. ભક્તોના મનની જે કોઈ ઈચ્છા છે એ ઈચ્છાને પૂર્ણ કરનારા એવા. તનો તુ કૃષ્ણો ખિલ મંગલમ નહ, એવા હે શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ, તનો તું વિસ્તાર કરો, સેનો? અખિલમ મંગલમ નહ, નહ એટલે અમારા, અમારા સર્વ પ્રકારના મંગલનો વિસ્તાર કરો. ભગવાન સ્વયં પ્રાર્થના કરી રહ્યા છે આપણા માટે, ભગવાન સ્વયં પ્રાર્થના કરી રહ્યા છે. કોને? ભગવાનને. શું તમે જ સર્વ ભક્તોના સુખના દાતા છો? તમે જ સર્વ ભક્તોના દુઃખને ટાળનારા છો? તમે જ સર્વના મનની ઈચ્છાઓને પૂર્ણ કરનારા છો? તમે જ ધર્મ એ સહિત ભક્તિની રક્ષા કરનારા છો? હે ભગવાન, અમારું એટલે કે અમારા અને અમારા સર્વ આશ્રિતોનું સદાય મંગલ વિસ્તારો, એનું સદાય શુભ થાય એવું કરો. હવે આ શ્લોકનો અર્થ તો થઈ ગયો. આ શ્લોક આપણે કઈ કામનો છે કે નહીં, કે ખાલી પ્રાર્થનામાં બોલવા પૂરતો જ છે? કઈ કામનો ખરો?
હા કે ના, બે જણા માથું હલાવે છે. ખબર નહી, તમારો આઈસ્ક્રીમ બહુ કામ કરી ગયો છે આજ. અંકલ આ ખોટા ટાઈમે આઈસ્ક્રીમ ખવડાવી દીધો, બધા ઠરી ગયા. આઈસ્ક્રીમ ને ચા બે ભેગું કરી કેમ મેચ થાય? હે, એક ખૂબી લીટી છે. ઓહો, હે, આ બે ભેગું થયું એનો. ઓહો, ઓલા આ ગુરુકુલમાં જેટલા જેટલા ભણ્યા છે ને બધા ઉત્તમ સ્વામીને ઓળખતા હોય છે. એવા ગુરુકુલમાં એક સ્વામી હતા, એવા અઘરા સ્વામી હતા, કુતરાય નહીં એમ થયું કે આ સ્વામી આપણને આમ બી જાય એ પેલા આત્મહત્યા કરી લઈ મંદિરના બીજા માળેથી ઠેકડો માર્યો છે. કેવો હાહાકાર મચાવ્યો હશે. એ સ્વામી શિખંડ લઈ મારી બાજુમાં જમવા બેઠા. મેં પૂછ્યું આ શું ખાવ છો? શિખંડ. પણ આ શ્રીખંડમાં તમારા શ્રીખંડમાં મેં લીધો એમાં ફેર છે, આમાં લાલ શું છે? કે ચટણી નાખી ગયું બહુ લાગે. તમને આઈસ્ક્રીમ બહુ ઠંડો લાગ્યો એટલે ચા આઈસ્ક્રીમ ભેગું કરી ખાધું? લંડન વાળા આવું કરતા હોય છે. એવું સાંભળ્યું હતું કે લંડન વાળા ઇન્ડિયા કરતા મોડર્ન બહુ છે, પણ આટલા બધા હોય છે એ નહોતી ખબર. નિજા સીતાનામ સકલાર્તિ હંતા, પોતાના આશ્રિતોના તમામ પ્રકારના દુઃખ એનું ભગવાન હરણ કરે છે. જીવનમાં દુઃખ કોને નથી આવતા? એ પછી તમે હો કે અમે હોઈએ, તમને તમારા લેવલ ના આવે, અમને અમારા લેવલ ના આવે, તમને બાહ્ય દુઃખ વધારે હોય, અમને અંતરશત્રુ સામેની લડતના દુઃખ વધારે હોય. દુઃખ તો બધાને હોય, પણ એ દુઃખ ટાળનારા કોણ? ભગવાન. પણ એ ભગવાન એ દુઃખને ટાળે ક્યારે? ગમે ત્યારે આવીને ભગવાન કહી દે કે હાશ ભાઈ લાય તારા દુઃખ હું ટાળી નાખું. અને ખરેખર એવું છે ને, જો એક વાર્તા કહું છું. એકવાર ભગવાને સ્કીમ મૂકી, ચાલો ભાઈ તમે દુનિયામાં આટલા બધા લોકોને એમ થાય છે કે હું બહુ દુઃખી છું, હું બહુ દુઃખી છું, હું બહુ દુઃખી છું, તમે બધા આવો પોતપોતાના દુઃખના ટોપલા ભરી પોટલા ભરીને આવો. અને બધા પોતપોતાના દુઃખના પોટલા ભરીને આવ્યા, મોટા ગ્રાઉન્ડમાં ભેગા થયા બધા. અને જ્યાં ભેગા થયા એટલે ભગવાને કીધું કે કામ કરો, જે જે વ્યક્તિ પોતાના દુઃખના પોટલા લઈને આવ્યા છે ને બધા જો અહીંયા લાગત ખીલીઓ ટીંગાઈ છે, આ ખીલીઓમાં બધે ટીંગાડ દે. અને બધા જે જે લાવ્યા હતા ને પોટલા મીડા ટીંગાડવા, બધા પોતાના દુઃખના પોટલાને ટીંગાડી દીધા. પોટલામાં ખબર પડે ને, પોટલા ટીંગાડી દીધા. અને પછી ભગવાને થોડીક વાતો કરી, પછી છેલ્લે કીધું કે હવે બધાએ જવાનું છે, પણ તમારા દુઃખના પોટલા અહીંયા ટીંગાડી દીધા છે, એ ભલે અહીંયા ટીંગાયેલા રહ્યા, પણ અહીંયાથી કોઈએ ખાલી હાથે જવાનું નથી. તમને જેના દુઃખ ગમતા હોય એના દુઃખ લઈ જાઓ, પણ એક પોટલું લઈને બધાએ જવાનું છે. ઘડીક તો એમ થયું કે લઈ લઈ આવો, અનિલ અંબાણીનું દુઃખ આપણે લઈ લઈએ, જાદુ દુઃખ એને જ થયું અત્યારે. કોકને એમ થયું કે એમાં ક્યાં હલવા હોવે, મુકેશ અંબાણીનું લેતા જઈએ. કોકને એમ થયું ચાલો અનંત અંબાણીનું લેતા જઈએ, તાજા લગ્ન થયા છે ને. પછી વિચાર આવ્યો કે મારું આ કોકના દુઃખ લઈ જાવ લઈ જવા, અને કારણ વિનાની ઉપાધિ માથે લેવી, એ દુઃખ કેવી રીતે ઉભા થયા અને ટાળવા કેમ, એ તો આપણને ખબર એ નહીં હોય. એની કરતા આપણા દુઃખ ને આપણી ઉપાધિ આપણી જાણી દીધો છે. ઓલા એક જણા એના બોસ ને ફોન કર્યો કોવિડ પછી, સાહેબ હું આજે ઘરેથી કામ કરીશ, હું આજે ઓફિસે નહીં આવું.
તે બોસે કીધું તું જ નક્કી કર, મારું થયું કરવું છે તારી ઘરવાળી નું, ફોન મૂકીને સીધો હાથ જ થઈ ગયો. ઓફિસ ભેગો ભગવાને કીધું દરેક એક એક પોટલું તો લેતું જ જવાનું છે, જેનું લઈ જવું એમ છૂટી, ખાલી એ કોઈ નથી લઈ જાય નથી જવાનું. બધાએ હોંશે હોંશે પોતપોતાના દુઃખના પોટલા લીધા અને પાછા ઘેરે ભેગા થઈ ગયા. ગમે એમ તો એ જાણી તું તો ખરું, તો આપણે આમ જોવા જઈએ કોઈ પણ ના દુઃખ આપણને પોહાય, પાડોશી નહીં ન પોહાય, દુઃખ વિનાનું કોઈ હોય નહીં અને કોઈના દુઃખ આપણને પોહાય નહીં, આપણને આપણા જ મુબારક. પણ એ દુઃખ કોને નથી હોતા, કે દુઃખની પીડાની અસર કોને નથી હોતી એ વિચારવાનું છે. આ બે જે રમે છે કેવા મોજથી રમે છે, એને ખબર ઈ નથી કે હું અહીં અવાજ કરું છું બધા મારી સામે જોવે છે. જો પણ એને જો હમણાં નીચે મૂકશો તો એ રડશે નહીં, અને એને છાનું રાખવા આમાં જેની જેની પાસેથી પસાર થશે ને બધા હાથમાં લેવા પ્રયાસ કરશે, ક્યાં એમ ભોરે ગઈ, ક્યાં જઈને મોજમાં આવશે. જે ખોળામાં રમે છે ને પપ્પાના ખોળામાં જઈને જ મોજમાં આવશે, કારણ કે એને ખબર છે કે મારા દુઃખ, મારી પીડા, મારું આશ્વાસન, મારું સુખ, મારો આનંદ બધું જ મારા માતા પિતાના ખોળામાં છે. આજ ભરોસો જેને ભગવાનના ચરણમાં આવી ગયો એ વ્યક્તિને ક્યારેય દુઃખ, પીડા, વેદના એની ક્યારેય ઉપાધિ હોતી જ નથી. દુઃખ વિનાનું કોઈનું જીવન હોતું નથી, છતાં પણ દુઃખની પીડા ક્યારેય ન અનુભવાય એવો એક જ વ્યક્તિ છે, અને એ છે ભગવાનનો આશ્રિત. ભગવાનના શરણે જે બેસી ગયો તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ સુખય તારું આ દુઃખય તારું, તું તો બસ મારી નૌકાનો ચલાવનારો છો, તું જેમ ચલાવીશ એમ હું ચાલીશ. અને તમે જો એ બાબતમાંથી જ્યારે અને જે રીતે આપણે જરાક આપણા હાથમાં લઈએ તો પરિસ્થિતિ શું થાય, આપણે ક્યારેય ધારી ન હોય ને એવી પરિસ્થિતિ આવીને ઉભી જાય. બહુ જાણીતું દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ આ પ્રસંગને આ વાતને સમજવા માટે છે. પાંડવો અને કૌરવો સામે સામે પક્ષે રમે છે, ઝૂકતું રમે છે, અને ચોખ્ખી જ વાત હતી, કૌરવોએ એ જ રીતે પાંડવોને ચેલેન્જ કરી હતી કે બધી જ બાજી આપણે જ જીતીશું, કારણ કે પાસા ફેંકવામાં શકુની મામાની જે કપટ વિદ્યા કામ લાગતી હતી એની તો યુધિષ્ઠિરને કલ્પનાય નહોતી. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક મોતીના હારથી ચાલુ થયેલી બાજી હારતા 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 ઇન્દ્રપ્રસ્થ હારી ગયા, સામ્રાજ્ય હારી ગયા, સત્તા જતી રહી, પોતાના ચારે ભાઈ સહિત પોતાની જાતને હારી ગયા. અને પછી યુધિષ્ઠિરે કહી દીધું કે દુર્યોધન હવે મારી પાસે બાજીમાં મૂકવા જેવું કાંઈ નથી બચ્યું, હું પરાજય સ્વીકારું છું અને હું હવે જાઉં છું. પણ જુગાર એક એવી લત છે કે જે એકવાર લાગી જાય પછી એની લાલચ ક્યારેય ટળતી નથી, જીતે તો પણ ટળતી નથી અને હારે તો પણ ટળતી નથી. કર્ણએ દુર્યોધનને કાનમાં કંઈક કીધું,
અને દુર્યોધને યુધિષ્ઠિરને કીધું, યુધિષ્ઠિર હજુ તારી પાસે એક બાજી રમી શકાય એવું છે? જ્યાં દુર્યોધન આટલું બોલ્યો ને, યુધિષ્ઠિર પેલા તો ચારે ભાઈઓએ હા પકડતી આંખ ઊંચી કરીને સામે જોયું, કારણ કે ચારે સમજી ગયા હતા હવે અમારી પાસે શું છે. પણ જ્યારે આ ચારે ભાઈઓએ જોયું, એને વેર ભાવથી જોયું હતું, પણ યુધિષ્ઠિરે જોયું એને લાલચથી જોયું હતું, એક બાજી કદાચ બદલાવી નાખે. શું છે તું એ ભૂલી ગયો કે તારી પાસે એવી એક તેજસ્વી અને દુનિયાની ખૂબસૂરત વ્યક્તિ તારી પત્ની દ્રૌપદી છે, અને દ્રૌપદીજી કઈ સામાન્ય નહોતા. યજ્ઞશાળામાંથી પ્રગટ થયેલા યજ્ઞસૈની હતા, જ્વાળામુખી કરતા એ તેજ હતા, અને અગ્નિ કરતા પણ એ તપસ્વી હતા. જ્યાં દ્રૌપદીનું નામ લીધું ત્યાં તો ઓલા ચારે ખાટ હતા ઉભા થયા, ખબરદાર જો આગળ બોલ્યો છો તો. પણ શક્તિશાળી હોવા છતાંય ચારે ભાઈઓ જે ધર્મની મર્યાદામાં હતા ને, ક્યારેક ક્યારેક આ મર્યાદાઓ પણ બહુ મોટી બેડી થઈ જતી હોય છે. યુધિષ્ઠિરે ચારેની સામે જોયું, ચારે બેસી ગયા. લાલચ બહુ બુરી ચીજ છે. દુર્યોધન મંજૂર છે, દ્રૌપદીને બાજીમાં મૂકવાની વાત આવી. બાજી ખેલાણી દ્રૌપદીને પણ હારી ગયા. હવે શું થવાનું છે કે આ ત્રણેય ત્રિપુટી મળીને શું કરશે એ કોઈને ખબર નથી. હવે આ લોકો શું કરશે એની કલ્પના પણ પાંડવોને નહોતી. અને વેર જ્યારે ચરમ સીમાએ પહોંચી જાય ને, ત્યારે વેર વાળનારી વ્યક્તિ કેટલી હદે જઈને વેર વાળતી હોય છે એની કોઈને કલ્પના પણ નથી હોતી. દુર્યોધનને એ દિવસનો મનમાં વેર છે કે જે દિવસે દ્રૌપદીનો સ્વયંવર યોજાયો હતો, અને દ્રૌપદીએ જાહેરમાં કહી દીધું હતું કે હું દુર્યોધન સાથે નથી પરણવાની. એટલું જ નહીં, એ જ વેરથી દાઝેલો કર્ણ પણ હતો. કર્ણને મનમાં હતું કે હું મત્સ્યવેધ કરીશ, અને કર્ણ ઉપર દુર્યોધનને ભરોસો પણ હતો. પણ કર્ણ જે ઉભો થઈને ધનુષને અડવા જાય, ત્યારે ફરી વાર દ્રૌપદીએ કહ્યું કે હું ક્ષત્રિયાણી છું, સુત પુત્ર સાથે પણ લગ્ન નહીં કરું. આ બંને તે દિવસના તાજે છે. અને એવું નથી હોતું કે વર્ષો વયા જાય તો પણ વ્યક્તિ પોતાના વેરને ભૂલી જાય. એ અમુક તો ભૂત થઈને આવે વેર વાળવા. નથી કહેતા બોલા એનો દાદો નડે છે, પણ દાદો નડે છે એટલે કે કોઈ દાદો નથી તો આજે બટેટા વડા ખાઈ ગયો એનો ગેસ નડે છે. અને એમાં આગળ આવેલા જાય પછી ગોળ દાદો નડે. બોલા એક જ્યોતિષીએ એના યજમાનને પૂછ્યું કે કેમ થયું આ તમે ત્રણ ગ્રહના નંગ પહેર્યા પછી કઈ નડે છે? એ કે પેલા નહોતા પહેર્યા ને ત્યારે બુધ શનિ અને શુક્ર નડતો હતો, આ પહેર્યા પછી શોની નડે છે?